गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे धोरण 3 विषय गणित गम्मतमां चेप्टर नंबर 9 विषय भणी रह्या हता, जेमां हवे आपणे आगळ जोशुं। तो कि पेज नंबर 130 उपर लाकडीनी रमत। मिठू पासे केटलीक लाकडीओ हती, तेणे तेमने आवी रीते गोठवी। जो एना पासे लाकडी छे अने आवी रीते गोठवी, एक वखत 5, बे वखत 5, 3 वखत 5 अने 4 वखत 5, એટલે કે 5, 10, 15 અને 20। તે પછી તેણે તે લાકડીઓ એકબીજાને કેટલી વખત પસાર કરે તે ગણ્યું। તેને જવાબ મળ્યો કે 4 વખત 5, એટલે કે 4 × 5 એટલે કે 20। કેવી રીતે? તો જો આ ઊભીમાં 1, 2, 3, 4 ને 5 અને 1, 2, 3 ને 4, એટલે કે 4 × 5 એટલે કે 20। ચાલો બેનો ઘડીઓ લાકડીઓની મદદથી બનાવીએ। જો પેલા તો છે લાકડી કેટલી છે, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10। લાકડી કેટલી છે? કુલ 10 છે। અને આ હરોળ કેટલી છે? તો કે 2। તો પેલા 1 × 2, 2 × 2, 3 × 2, 4 × 2, 5 × 2, 6 × 2, 7 × 2, 8 × 2, 9 × 2 ને 10 × 2। એટલે કેટલું આવશે? 1 × 2 એટલે કે 2, પછી 4, 6, પછી 4 × 2, 8, 10, 12, 14, 16, 18 ને 20। તો આવી રીતના છે તમારે આ પાડો આખો પૂરો કરવાનો છે। હવે છે 6નો ઘડીઓ બનાવવા માટેની લાકડીઓની ગોઠવણી ખાનામાં કરો। તો આપણે કેવી રીતના કરશું? લાકડીઓને આપણે ગોઠવશું। તો કેમ કરશું? તો કે 1, 2, 3, 4, 5 ને 6 બરાબર, આ 6 આપણે ઊભી લાકડીઓ ગોઠવી, અને 10 કેટલા કરશું? આમ 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10 બરાબર। આવી રીતના છે એની ગોઠવણી કરવાની રહેશે। 6 છે એ ઊભી લાઈન અને 1થી કરીને 10 છે લાઈન આપણે આડી કરીશું। આના ઉપરથી છે 6નો પાડો છે, તમે બનાવી શકશો, જે તમને તમારી બુકમાં બનાવવાનો રહેશે। ઘડિયાળની મદદથી ખરીદી, આ બધી વસ્તુઓની કિંમત કેટલી થશે? 4 ચોકલેટની કિંમત ખાલી જગ્યા થશે। જો શું કીધું છે? 4 ચોકલેટ છે એના 2 રૂપિયા, તો 4 × 2, 8, તો ખાનામાં કેટલા આવશે? 8 રૂપિયા। 3 પેન્સિલ બોક્સની કિંમત, તો જો એક અહીંયા લખેલ છે તમને કે 1 બોક્સની કિંમત 10 રૂપિયા છે, તો 3 બોક્સની કિંમત કેટલી થશે? તો કે 30 રૂપિયા, તો ખાનામાં આવશે 30 રૂપિયા। 10 પેન્સિલ બોક્સની કિંમત, જો 1 ની 10 હોય તો 10ની કેટલી? તો આવશે 100 રૂપિયા। પૂછે આપણાને, પછી કીધું છે 9 ફુગ્ગાની કિંમત કેટલી? જો 1 ફુગ્ગાના કેટલા છે? 5 રૂપિયા, તમે જોઈએ દર્શાવ્યા છે 1 ફુગ્ગાના 5 રૂપિયા, તો 9 ફુગ્ગાના કેટલા? તો 9 × 5, 9 × 5 = 45, તો જવાબ આવશે 45। 5 રમકડાની કિંમત કેટલી? જો દરેક રમકડાની કિંમત કેટલી છે? તો કે 4 રૂપિયા, તો એવા 5ની કેટલી? તો કે 5 × 4 કરશું તો કેટલા આવશે આપણાને? 20 રૂપિયા મળશે। તો શું આવશે જવાબમાં? 20। 7 મહોરાની કિંમત, એટલે જે મહોરા એટલે કે જે મુખોટો હોય એની 1 મુખોટાની કિંમત કેટલી છે? 3 રૂપિયા, એવા 7 હોય તો 7 × 3 એટલે કે 7 × 3 = 21, જવાબ કેટલા આવશે? 21। આ ખાલી જગ્યા છે એ પણ તમે તમારી બુકમાં કરવાની રહેશે। તમે લખશો કેવી રીતના? તો કે 7 મહોરા છે એની કિંમત કેટલી, તો શું કરશો તમે? 7 × 3, જવાબ આવશે 21। એના પછી છે મહાવરો, નીચેની વિગતો પૂરી કરો। જો આ છે ને પાળા છે, તમારે ગુણાકાર કરી રકમના જવાબ લખવાના રહેશે। જેમ કે 7 × 2 = 14, તો ખાનામાં આવશે જવાબ 14। 9 × 3 = 27, તો ખાનામાં કેટલા આવશે? એના કારણે જવાબમાં 27। આવી રીતના છે રકમનો તમારે ગુણાકાર કરી અને તમે આ સાઈડમાં લખવાના રહેશે। નીચેની પેટર્ન જુઓ અને તેને પૂર્ણ કરો। 6, 9, 6 અને 3, 6 અને 9, તો દરેક વચ્ચે 3 3નો ગેપ છે,
જો અહીંયા કેટલા છે, 3, 6, 9, તો પછી કેટલા આવશે, 12, 15 અને 18, બરાબર. હવે આ જે બીજી પેટર્ન છે એમાં બે બેનો ગેપ છે, તો કે 2, 4, 6 ખાલી જગ્યામાં આવશે 8, 10 ને 12. એવી રીતના નીચેમાં શું છે, તો કે 10, 20, 30, તો કે 40, 50 ને 60. આવી રીતના છે પેટર્નને ધ્યાનમાં રાખીને વિગતો છે ખાલી જગ્યાની પૂર્ણ કરવાની છે. આ પણ તમને તમારી ગણિતની બુકમાં કરવાનું રહેશે. એના પછી જો તમને આ શું કીધું છે, ગુણાકારનો ઝાડ તમારે પૂરો કરવાનો છે. કેવી રીતે, તો જુઓ હું તમને બે એક્ઝામ્પલ શીખાવું છું, એના ઉપર તમને તમારા બાકીના છે આ ગુણાકાર પૂરા કરવાના રહેશે. જો તમને એક એક્ઝામ્પલ દીધો છે, 10 છે બરાબર. હવે 10 કયા કયા પાડામાં આવે છે, તો કે 2 5 10, 5 2 10 અને 10 1 10. એવી રીતે તમે શું આપ્યું, તમને આ 12 આપ્યું છે, તો 12 કયા પાડામાં આવે, તો 2 × 6 એટલે 6 2 12 થાય, 6 × 2 એટલે કે 12 થાય, પછી 4 × 3 કરીએ, 4 3 12 થાય, અને 3 × આપણે 4 કરીએ તો પણ જવાબ આવે 12. તો આવી રીતને છે તમારે 12 છે એ કયા કયા પાડામાં આવે છે એના આધારે છે તમારે આ ખાના છે એ પૂરા કરવાના છે. બીજું એક્ઝામ્પલ છે, તો કે 18, તો ક્યાં આવે, 9 2 18, 2 × 9 એટલે કે 18, 6 × 3 18, 3 × 6 એટલે કે 18. એટલે 18 આવતા હોય એવો પાડો, એના આધારે છે આ તમારે બોક્સ છે ફિલઅપ પૂરા કરવાના રહેશે. મેં તમને 3 એક્ઝામ્પલ શીખાડ્યા, એના ઉપરથી બાકીના છે તો તમારે પૂરા કરવાના રહેશે તમારી ગણિતની બુકમાં. તો આજ માટે વિદ્યાર્થી મિત્રો આપણે આટલું મૂકીએ છીએ, આ પણ તમને તમારી બુકમાં કરવાનું રહેશે, બાકીનું છે આપણે નેક્સ્ટમાં જોશું. થેન્ક યુ.